જો તમારા ઘરમાં બાળકો શાકભાજી ન ખાતા હોય તો એકવાર આ સાંજ માટેનો નવો નાસ્તો જરૂરથી ટ્રાય કરજો જેના માટે કરીને આપણે એક બાઉલની અંદર એક કપ જેટલી બારીક ચોપ કરેલી કોબી લીધી છે તો મેં આને ચોપરમાં જ બારીક ચોપ કરી લીધું હતું તો અહીં તમે કોઈ પણ શાકભાજી તમારા ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો હવે આની અંદર બારીક સમારેલી બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલી કોથમીર લીધી છે સાથે એક ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું બારીક સમારેલું કેપ્સિકમ લીધું છે એક નંગ ગાજરનું લીધું છે જેને પણ આપણે બારીક ચોપ કર લીધું હતું અહીં બે તીખા મરચાં છે ને બે મોડા મરચાં છે અહીં તીખાસનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો મરચાંને પણ આપણે ઝીણું સમારીને જ લીધું છે હવે આપણે સૌ પ્રથમ આની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખી દેશું આમ કરવાથી શાકભાજી પોતાનું પાણી છોડશે જે આ રેસીપી માટે જરૂરી છે તો આ પાટને આપણે સ્કીપ નથી કરવાનું સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આની અંદર આપણે એક નંગ જેટલી બારીક સમારેલી ડુંગળી નાખીશું તો અહીં મેં ડુંગળીને હાથેથી ઝીણી સમારીને લીધી છે ચોપરમાં ચોપ નથી કરી કારણ કે ચોપરમાં એ વધારે પાણી પાણીવાળી થઈ જાય છે સારી રીતે મિક્સ કરી લેશું અને ઢાંકર ઢાંકીને આપણે આ શાકભાજીને પાંચ મિનિટ સુધી પલળવા માટે સાઈડમાં મૂકી દઈશું આ શાકભાજીમાં તમે બીટ દૂધી લીલા શાકભાજી જેવા કે પાલક મેથીનો પણ ઉપયોગ કરી શકો છો ઢાંકીને આપણે આને પાંચ મિનિટ સુધી રહેવા દીધું હતું તો પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કે સાઈડમાંથી પાણી છૂટું પડવા માંડ્યું છે તો હવે આ શાકભાજીને આપણે આવી રીતે હાથોની મદદથી સ્ક્વીઝ કરીને એક પ્લેટમાં મૂકતા જઈશું ચિંતા ના કરીશો આ પાણીનો ઉપયોગ આ જ આપણે રેસીપીમાં કરવાના છીએ તો આ પાણીને આપણે ફેંકી નથી દેવાનું આવી રીતે આપણે નીચોવી લઈશું પાણીને અને પાણીને પછી ઘણીની મદદથી ગાળી લેશું જેથી પાણીની અંદર કોઈ પણ શાકભાજી ના રહે તો આવી રીતે આપણે અહીં બધા શાકભાજીને સ્ક્વિઝ કરી લીધું છે અને એનામાંથી પાણી કાઢી લીધું છે તો હવે આ જ પાણીનો ઉપયોગ આપણે આ રેસીપીમાં કરવાના છીએ ત્યાં સુધી શાકભાજીને આપણે ફ્રીજમાં મૂકી દઈશું જેથી એ કાળાનો પડી જાય હવે અહીં મેં એક બાઉલની અંદર બે કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ લીધો છે હવે આની અંદર આપણે મોણ માટે એક ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું તમે ઈચ્છો તો આને સ્કીપ પણ કરી શકો છો કારણ કે શાકભાજીનું આપણે પાણી વાપરશું તો રેસીપી છે આપણી સોફ્ટેસ્ટ બનવાની છે હવે સારી રીતે એકવાર મિક્સ કરી લેશું અને સૌ પ્રથમ આપણું જે શાકભાજીનું પાણી વધ્યું છે એ નાખી દેસું ત્યારબાદ જ આપણે આની અંદર બીજું પાણી નાખીશું જે જરૂરિયાત લાગશે તો અહીં આપણે શાકભાજીનું પાણી નાખી દીધું છે અને સારી રીતે મિક્સ કરી લીધું છે જે અહીં આપણે શાકભાજીનું પાણી લીધું છે એની અંદર મીઠું હતું એટલે આપણે અહીં થોડુંક જ મીઠું નાખવાનું છે વધારે ન પડી જાય એ વાતનું ખાસ ધ્યાન રાખજો ત્યારબાદ થોડું થોડું પાણી નાખીને આપણે આનો એકદમ સેમી સોફ્ટ ડો તૈયાર કરી લેશું અહીં આપણે આરામથી વણી શકીએ એવો નરમ લોટ બાંધવાનો છે તો થોડું થોડું પાણી નાખીને મેં લોટ તૈયાર કરી લીધો છે તમે જોઈ શકો છો હવે ઢાંકણ ઢાંકીને આપણે આને દસ મિનિટ સુધી રેસ્ટ ઉપર મૂકી દેશું જેથી લોટ છે એ સેટ થઈ જાય હવે જ્યાં સુધી આપણો લોડ સેટ થાય છે ત્યાં સુધી આપણે શાકભાજીની અંદર મસાલાઓ કરી લઈશું તો ફ્રીજમાંથી આપણે શાકભાજી કાઢી લીધા છે જેને એક બાઉલમાં નાખી દીધા છે હવે હાફ ટી સ્પૂન જેટલો ચાટ મસાલો નાખીશું ત્યારબાદ હાફ ટી સ્પૂનથી થોડાક ઓછા ચીલી ફ્લેક્સ નાખીશું તમે છો તને સ્કીપ પણ કરી શકો છો હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો નાખીશું ત્યારબાદ એક ટી સ્પૂન જેટલો આપણે કશ્મીર લાલ મરચું પાવડર નાખીશું કારણ કે તીખાશ માટે આપણે ઓલરેડી લીલા મરચાં લીધા છે હવે જાતું અડતું આપણે મીઠું નાખીને મિક્સ કરી લેશું કારણ કે શાકભાજીને આપણે નીચોવી લીધા હતા એટલે એમાંથી મીઠાનું પ્રમાણ દૂર થઈ જાય છે પણ તમે આ ટાઈમે સ્ટફિંગને થોડુંક ચેક કરી લેવાનું જેથી મીઠું વધારે ન પડી જાય હવે આને આપણે મૂકી દઈશું સાઈડમાં અહીં દસ મિનિટ થઈ ચૂકી છે અને લોટ પણ સારો એ આપણો સેટ થઈ ચૂક્યો છે તો એક ટી સ્પૂન જેટલું તેલ નાખીને લોટને સારી રીતે મસળી લેશું જેથી આરામથી એની પાતળી પાતળી આપણે રોટલી વણી શકે તો અહીં સારી રીતે આપણે એકથી દોઢ મિનિટ સુધી લોટને મસળી લીધો છે અને હવે આપણે ઘરે જે રોટલીના લુવા કરતા હોઈએ છીએ એ સાઇઝના આપણે અહીં લુઆ કરી લેવા તો આવી રીતે લુઆ કર્યા બાદ એના તમે રોલ બનાવી લેશો તો જે રેસીપી છે ફટાફટ બની જાય છે તો હવે આવી રીતે આપણે બધા અહીંયા લુઆ કરી લીધા હવે આપણે એની ઝીણી ઝીણી રોટલી વણી લેશું તો અટામણમાં આવી રીતે થોડુંક લોટ ડસ્ટ કરીને આપણે આની પાતળી પાતળી રોટલી વણવાની છે જેવી આપણે રૂટીનમાં વણતા હોઈએ છીએ પણ એના કરતાં થોડીક પાતળી વણવાની છે તો અહીં તમે જોઈ શકો છો આ સાઈઝની આપણી રોટલી તૈયાર થઈ છે તો આવી જ રીતે આપણે હજી એક બીજી રોટલી તૈયાર કરી લેશું તો બંને એક સાઈઝની વણાય એ વાતનું ધ્યાન રાખજો હવે આ બંને રોટલી વણાઈ ચૂકી છે તો એક રોટલી ઉપર ઘી અથવા તેલને આવી રીતે બ્રશની મદદથી બધે બાજુએથી લગાડી લેવાનું છે તો સાઈડની જે કિનારી છે એના ઉપર ખાસ લગાડવાનું તો આવી રીતે આપણે અત્યારે તેલ લગાડેલું છે તમે ઈચ્છો થઈ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો હવે આના ઉપર આપણે જે મસાલાવાળું સ્ટફિંગ તૈયાર કરીને રાખ્યું હતું એ આવી રીતે ભભરાવીશું તો અહીં આલુ પરાઠીની જેમ આપણે સ્ટફિંગ નથી ભરવાનું થોડું છૂટું છૂટું જગ્યા રાખવાની છે અને આના ઉપર આપણે બીજી રોટલી મૂકી દઈશું છોકરાઓને ખબર પણ નહીં પડે કે આપણે આના અંદર કયા શાકભાજી નાખેલા છે અને એ લોકો પ્રેમથી ખાઈ લેશે તો તમે આ પરાઠાને સવારના લંચ બોક્સમાં પણ આપી શકો છો ટિફિન બોક્સમાં પણ આપી શકો છો હવે આના ઉપર આપણે બીજી રોટલી મૂકી દઈશું અને જે કિનારીઓ છે એને હલકું એવું દબાવી લેશું અને ત્યારબાદ હલકા હાથેથી આપણે વણી લેશું જેથી જે સ્ટફિંગ છે એ ઇવન થઈ જાય પણ અહીંયા ક્યાંય પણ આપણું સ્ટફિંગ ફાટે નહીં એ વાતનું ધ્યાન રાખજો બિલકુલ હળવો હાથ ખાલી ફેરવવાનો છે વેલણથી તો આવી રીતે આપણે ફેરવી લીધું છે તમે જોઈ શકો છો ક્યાંયથી પણ આપણું સ્ટફિંગ બારે નથી નીકળ્યું હવે કટર અથવા ચાકુની મદદથી આવી રીતે આપણે એના લચ્છા કટ કરી લેશું તો એક આ પરાઠામાંથી તમારા બે પરાઠા તૈયાર થઈને આવે છે તો હવે જે પે પેલું લેયર છે એને આવી રીતે આપણે રોલ કરીશું ત્યારબાદ જ્યાંથી છેડો મુકાણો છે એને બીજા લેયર સાથે જોઈન્ટ કરીને આવી રીતે રોલ કરી લેશું અને તમને અહીં જેટલું મોટી સાઇઝનું પરાઠું જોઈએ એ રીતે તમે અહીં બનાવી શકો છો તો આ આપણું એક પરાઠું તૈયાર થઈ ચૂક્યું છે અને એનામાં તમે લેયર્સ જોઈ શકો છો શાકભાજીના અને લોટના જે સાઈડ છે એને આવી રીતે જોઈન્ટ કરી લેવાની હવે જ્યારે બીજું પરાઠું બનાવો ને ત્યારે જે આ નાનો ભાગ છે એ પહેલાં લઈ લેવાનો અને એના ઉપર આપણે જે મોટું લેયરવાળું છે એને આવી રીતે કવર કરી લેવાનું જેથી ઇવન સાઇઝના આપણા પરાઠા તૈયાર થશે અને લેયર્સ પણ બનશે તો આવી રીતે તમે બધા રોલ તૈયાર કરીને રાખી દો તો પછી બિલકુલ પણ વાર નથી લાગતી આ પરાઠાને બનાવતા તો આવી રીતે આપણે બધા પરાઠા તૈયાર કરી લીધા છે તો હવે આને હલકું એવું અટામણમાં ડસ્ટ કરીને આપણે આને વણી લેશું તો આ મોટી સાઇઝનો છે અને આ નાની સાઇઝનું છે તો તમે ઈચ્છો એટલા મોટી કે નાની સાઇઝના અહીંયા પરાઠા બનાવી શકો છો હવે વણતી વખતે પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એક તો અટામણ વધારે નથી લેવાનું અને બીજું કે એને હળવા હાથેથી વણવાનું છે જો વજન દઈને વણશો તો જે સ્ટફિંગ છે એ બહાર નીકળી જાય છે તો આવી રીતે હલકું એવું આપણે ફરાવવાનું છે અને આ પરાઠાને બહુ મોટા નથી વણવાના નાની સાઇઝના જ રાખવાના છે તમને જો આપણી મહેનત ન કરવી હોય તો તમે આલુ પરોઠાની જેમ સ્ટફિંગ ભરીને પણ આ પરોઠા તૈયાર કરી શકો છો તો આવી રીતે આપણે બીજું પરોઠું પણ વણી લેશું અને આવી રીતે મેં અહીં બધા પરાઠા વણીને તૈયાર કરી લીધા છે તો રોલ બનાવીને પરાઠા વણીને રાખશો તો પછી શેકાતા એને વાર નથી લાગતો તો અહીં તમે જોઈ શકો છો આપણે બહુ મોટી સાઇઝનું પરાઠું નથી વણ્યું અને એનામાં લેયર્સ પણ તમે જોઈ શકો છો શાકભાજીના અને લોટનું આવી રીતે ક્યાંયથી પણ તૂટે તો એને આંગળીની મદદથી આવી રીતે જોઈન્ટ કરી લેવાનું છે તો દેખાય છે ને એકદમ ટેમ્પટિંગ તો ચાલો હવે આ પરાઠાને આપણે શેકી લઈએ તો અહીં મેં તવો ગરમ કરવા માટે મૂકી દીધો હતો બાળકો યુઝ્યુઅલી ઘી ખાવાનું પ્રેફર નથી કરતા પણ ઘી ખવડાવવું એ એ લોકો માટે ખૂબ જ જરૂરી છે તો આ પરાઠાને અગર તમે ઘીમાં બનાવશો તો વધારે સ્વાદિષ્ટ લાગે છે સાથે સાથે હેલ્ધી બી છે અને તમે ઈચ્છો તો આને ખાલી ઘી કે તેલ વગાડ્યા લગાડ્યા વગર પણ યુઝ કરી શકો છો હું અત્યારે શેકવા માટે બટરનો ઉપયોગ કરી રહી છું તો એક બાજુથી ગોલ્ડન બ્રાઉન કલરનું શેકાય છે એટલે આપણે ટર્ન કરી લેશું અને એના ઉપર આપણે બટર લગાડી લેશું જો તમે વધારે ક્રિસ્પી પરાઠું પસંદ હોય તો તમે અહીં તેલનો ઉપયોગ કરી શકો છો તેલનો ઉપયોગ કરવાથી આના જે લેયર્સ છે ને એકદમ ક્રિસ્પી બને છે અને ઘણા બધા ખુલીને તૈયાર થાય છે જ્યારે તમે બટર કે ઘીનો ઉપયોગ કરો છો તો પરાઠું છે એ સોફ્ટ બને છે એના લેયર્સ એટલા બધા ખુલતા નથી તો જો તમને એકદમ ખુલેલા ખુલ્લેલા લેયર્સવાળું પરાઠું પસંદ હોય તો તમે ઓઇલનો ઉપયોગ કરજો શેકતી વખતે તમે જાથું અમથું સેજ બટર લગાડી લીધું છે અને બીજી બાજુ તમે જોઈ શકો છો એકદમ લેયર છૂટા છૂટા દેખાઈ રહ્યા છે જો આ લેયર વધારે છૂટા પસંદ હોય તો તમે તેલનો ઉપયોગ કરજો હવે બીજી બાજુ પર આપણે બટર લગાડીને બંને તરફ ગોલ્ડન બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી આપણે એને શેકી લીધું છે તો આવી રીતે આપણે બધા પરાઠા શેકીને તૈયાર કરી લીધા છે તો આટલી ક્વોન્ટિટીમાં ઘરના મોટા ચારથી પાંચ વ્યક્તિઓને પરાઠા પૂરા થઈ જાય એટલા તૈયાર થઈને આવે છે તો અહીં તમે જોઈ શકો છો આ પરાઠા તૈયાર છે તો આને તમે ગ્રીન ચટણી દહીં અથવા લસણની ચટણી સાથે સર્વ કરી શકો છો આના ઉપર થોડુંક ચીઝ ખમણીને અને મેનીસ લગાડીને દેશો તો ખાતરી સાથે કહું છું કે તમારા બાળકોનું ટિફિન બોક્સ અથવા તો સાંજની પ્લેટ ચટ થઈ જવાની છે મિનિટોમાં તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી કોઈ પણ કારણસર તમને ગમી હોય તો પ્લીઝ મને સપોર્ટ કરજો મને સપોર્ટ કરવા માટે તમે મારા વિડીયોને લાઈક છે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો બાજુમાં આપેલી બેલ બટનને દબાવીને ઓલનું નોટિફિકેશન દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝને નોટિફિકેશન તમને મળી રહે હું ફરી મળીશ હજી એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બબાય બાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ